વાલિયાના વાગલખોડ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી હિંસક બની હતી। એક જ કોમના બે ટોળા વચ્ચે અથડામણમાં ત્રણ મકાન અને બે વાહનોની તોડફોડ સાથે બે મહિલાની છેડતી અને 47,000ની મત્તાની લૂંટનો ગુનો 31 આરોપીઓ સામે વાલિયા પોલીસ મથકે નોંધાવવામાં આવ્યો છે। વાલિયા તાલુકાના વાગલખોડ ગામે ગુરુવારે ચૂંટણી પ્રચાર દરમિયાન એક જ કોમના ટોળા વચ્ચે મારક હથિયારો સાથે ધીંગાણું સર્જાયું હતું। સભ્ય ઉમેદવાર સુનિલ ચુનીલાલ વસાવા અને તેના પરિવાર સહિત સમર્થકો ઉપર નિલેશ ઉમેદ વસાવા, અરવિંદ વસાવા, રાજેન્દ્ર રણજીત સહિત 31 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો। ટોળાએ ત્રણ ઘરોમાં તોડફોડ, બે બાઇકને નુકસાન, બે મહિલાઓની છેડતી સાથે ચાર લોકોને માર માર્યો હતો। સાથે જ ઘરમાંથી સોનાની ચેન અને રોકડા મળી કુલ 47,000ની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ વાલિયા પોલીસ મથકે સુરેખાબેન વસાવા દ્વારા કરવામાં આવી હતી। જો કે સામે પક્ષે આક્ષેપ કરાયો હતો કે પોલીસે તેઓની ફરિયાદ લીધી ન હતી। ગામમાં ચૂંટણી ટાણે હિંસક અથડામણને લઈ ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિત પોલીસ કાફલો દોડી આવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। આ લોકો ઇલેક્શનમાં ઉભેલા છે, એ લોકો પ્રચાર કરવા જ્યાં કઈ જ્યાંથી ખબર નહીં, અમે જમવા બેઠા હતા ઘરમાં, એ લોકો ઘરે આવીને અમને ગાળ બોલવા માંડ્યા જેમ તેમ બહાર નીકળ્યો, અમે ભાણા મૂકીને બહાર નીકળ્યા બંને, એટલે એ લોકો ઢાળિયા કુવાડાને લઈને અમને મારવા સારું જાનથી મારી નાખવાની ધમકી આપે કે વોટ અમારા એમાં લાગજો, ઘટમન મારી નાખું, મારો કપાસ કાપી નાખેલો તે બી હજુ વધારે કાપી નાખું। મારા ભાઈ કાપલી વેચવા ગયેલા ને, તો ત્યાંથી કાપલી વેચીને અહીંયા આવતા હતા, તો મારા ઘરના સામે એ લોકોએ હટિયાને લઈને એ લોકો ઊભા હતા, એ લોકો ઊભા હતા તે મારા ભાઈ જેવા ઘરે આવ્યા ને તેવા એ લોકોએ મારા મારી ચાલુ કરી દીધી, મારા મારી ચાલુ કરી તો મારા ભાઈને હાથમાં મારા સપાટો માર્યો એ લોકોએ, તો મારો ભાઈ ભાગી ગયો, તો મેં અને મારા મમ્મી બે જણ ઘરે હતા, તો ઘરે હતા તે ઘરે હતા તે મારા પછી એ લોકો બે ત્રણ જણ પછાડી આવ્યા ને જઈને તે હાથ માર્યા એ લોકોએ, એ લોકો 7:30 વાગે પ્રચાર કરવા આવ્યા, ઘરમાં પેસીને તોડફોડ કરી ને મારા ધણીને માર્યો ને મને બધું કાઢી જાય, દુકાનનો 1500 રૂપિયા જેવો વકરો હતો તે લઈ ગયા, ઘરમાં તોડફોડ કરી સાહેબ, મેં વાલિયા પોલીસ સ્ટેશન 9 વાગે આવ્યા,